આજે જામનગરના નાઘેડી નજીક નવનિર્મિત અદ્યતન આરટીઓ કચેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવી કચેરીનું નિરીક્ષણ કરી અદ્યતન સુવિધાઓથી લોકોને વધુ સુંદર સેવા મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોરોનાને કારણે આપણે જાહેર ઉત્સવ ઉદઘાટન સમારંભ એ કરી શકતા નથી, ફિઝિકલી નથી મળ્યા, પરંતુ ડિજિટલી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. 45 કરોડ ના ખર્ચે સમગ્ર રાજ્યમાં એસટી ડેપોના લોકાર્પણ, આરટી ઓફિસના લોકાર્પણ, ઈ લોકાર્પણ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે, ખાસેમાં આપણા કેબિનેટ મંત્રી શ્રી ફળદુ સાહેબ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ હાજર હતા, અને ખાસ જામનગરમાં આરટીઓ કચેરીનું ઈ લોકાર્પણમાં ખાસ આપણા એમપી શ્રી પૂનમબેન, જિલ્લાના અધિકારીગણ, પાર્ટીના પ્રમુખ, મેયરશ્રી અને તમામ અધર જામનગરના, ખાસ કરીને આજે આરટીઓ કચેરી જામનગર સિટીમાં હતી, મુખ્યમંત્રીના વરદ હસ્તે આજ ઈ લોકાર્પણ કરી અને જામનગરને અદ્યતન સુવિધા સાહેબ આરટીઓ કચેરીનું આજે લોકાર્પણ થયું છે, એટલે જામનગર માટે ખાસ કરીને ગૌરવની વાત છે. એમાં બંને આપણા મુખ્યમંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ, એમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ નવા આરટીઓ ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અત્યારના કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, એક ડિજિટલ માધ્યમથી આ ઈ લોકાર્પણનું આયોજન થયું. એમાં જામનગરની આ નવી આરટીઓ કચેરીના ભવનમાં આપણે સૌ સાથે ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો એ પ્રકારે ખૂબ જ અદ્યતન, બધી સુવિધાથી સુસજ્જ અને નવા જે રોડ સેફટી રૂલ્સ છે, લાઇસન્સિંગ રૂલ્સ છે, એ પ્રમાણની બધી સુવિધાઓ સાથેની ચેરી અને એનું આખું કેમ્પસ બનાવવામાં આવ્યું છે. એટલે હવે જે લાઇસન્સિંગ રૂલ્સ છે, ભૂતકાળમાં આપણા દેશમાં રોડ સેફટીને એટલો મહત્વ કોઈ દિવસ નહોતું આપવામાં આવ્યું. આપ જાણો છો એ મુજબ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિન ગડકરીજીએ અનેક એવા રોડ સેફટીના નવા નિયમો લાવ્યા અને રાજ્યમાં એ પ્રકારે એ બધા જ નિયમોની અમલવારી સાથે આ નવા ભવનો થાય એ તાકીદ રાખી અને વાહન વ્યવહાર વિભાગ અને જામનગરના નું જ પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં કરતા એવા આપણા મંત્રી શ્રી ફળદુ સાહેબ અને સાથે સાથે એમના MOS એવા ઈશ્વરભાઈએ એ તાકીદ રાખી અને સમગ્ર સુવિધા જામનગર અને દેવભૂમિ દ્વારકાને આપી છે, ત્યારે હું સર્વે નાગરિકોને આ નવી સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર વિભાગ, વાહન વ્યવહાર વિભાગના તમામ અધિકારીગણ, કર્મચારીગણને પણ તાત્કાલિક આ સમગ્ર સુવિધા લોકો સુધી પહોંચતી થાય. કારણ કે અહીં મુખ્યમંત્રીશ્રીએ એમની વાતમાં કીધું એમ કે અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને, જે વ્યક્તિ ખાતમુહૂર્ત કરે જ લોકાર્પણ કરે એ પ્રકારની માન્યતા સાથે કામ કરીએ છીએ. તો એ સમયગાળામાં જે ડેડલાઇન હતી એ સમયમાં જ આ સુવિધા લોકો સુધી પહોંચે અને આવી પરિસ્થિતિમાં પણ લોકોની જે સુવિધા પહોંચાડવાનું કામ છે, સરકારની જે જવાબદારી છે, એનાથી કોઈ વંચિત ના રહી જાય એ તાકીદ રાખી અને આજે જે નવી સુવિધા જામનગર અને દ્વારકાના નાગરિકોને મળી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રી ફળદુ સાહેબ અને અન્ય સર્વે રાજ્ય સરકારનો એમનો આભાર માની અને આવી જ રીતે આપણે સૌ સાથે મળી અને આપણા સમગ્ર વિસ્તારમાં વધુ ને વધુ નવી સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થામાં સાથે મળીને આગળ વધીએ એવી શુભકામનાઓ સાથે. જય જય ગરવી ગુજરાત.